नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन अंदर आपनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 11 विषय बीए जेनी अंदर प्रकरण नंबर 8 आपणे धंधाकीय मूडीना प्राप्ति स्थानो विषय अभ्यास करी रह्या छे। मित्रों, आज आपणे आ वीडियो लेक्चर नी अंदर आपणे बीजी टूंकनो अंश जोईशुं, आंतर कंपनी थापणो। आंतर कंपनी एटले हुं के ज्यारे कंपनीओ एका बीजी वच्चे नाणानी लेवड देवड करे एने आंतर कंपनी थापण तरीके ओळखवामां आवे छे। तो पहला एनो अर्थ जोईए तो के ज्यारे कोई एक कंपनी अन्य कंपनीनी मूडीनी जरूरियातने संतोषवा थापण स्वरूपे जे मूडी आपे तेने आंतर कंपनी थापण कहेवाय। सादी भाषामां मित्रों, आपणे रोजिंदा व्यवहारमां दाळ शाक एवुं कंईक बनावता होय त्यारे આપણે જે કંઈ લીંબુ ટમેટું લીમડી મરચી જે કંઈ ઘટે તો સામેવાળા કે આજુબાજુવાળા પાસેથી આપણે જે આંતર વ્યવહાર કરવી એને આંતર કંપની થાપણો તરીકે ઓળખવામાં આવે છે। તો શાસક કંપની પણ ગૌણ કંપનીને આ રીતે આંતર થાપણો આપતી હોય, એક જ ગ્રુપની ઘણી બધી કંપનીઓ હોય તો આ રીતે એકબીજાને થાપણો આપતી હોય। ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે જીઓ અને રિલાયન્સ આ બંને વચ્ચે નાણાંની આંતર કંપનીની થાપણોની લેવડ દેવડ થતી રહે છે। તો જ્યારે કોઈ એક કંપની અન્ય કંપનીની મૂડીની જરૂરિયાત હોય તો આ જરૂરિયાતને સંતોષવા માટે થાપણ સ્વરૂપે જે મૂડી આપે તેને આપણે આંતર કંપની થાપણ તરીકે ઓળખીશું। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યા છે તમને, તો કે શાસક કંપની એટલે હું આપણે આગળ અર્થ ભણીને આવા, શાસક કંપની પોતાની ગૌણ કંપનીને, શાસક કંપની એટલે જે કંપની અન્ય બીજી કંપનીના 50% કે તેથી વધુ શેર ધારણ કરતી હોય, જે કંપની અન્ય બીજી કંપનીના સંચાલકોની નિમણૂક કરવાની સત્તા ધરાવતી હોય તેવી કંપનીને શાસક કહેવાય અને બીજી કંપનીને ગૌણ કહેવાય। તો ગૌણ કંપની એવી જ રીતે, હવે એમાં કંપનીના તો કે જે કંપનીના 50% કે તેથી વધુ શેર બીજી કંપની પાસે હોય, જે કંપનીના સંચાલકોની નિમણૂક કરવાની સત્તા બીજી કંપની પાસે હોય તો આ જે કંપની છે એને ગૌણ કંપની કહેવાય। તો શાસક કંપની પોતાની ગૌણ કંપનીને આ પ્રકારની થાપણો પૂરી પાડતી હોય છે। બીજું જોઈએ તો કે જ્યારે કોઈ એક જ ગ્રુપ દ્વારા કંપનીઓ સંચાલિત કે સંચાલન કરવામાં આવતી હોય અથવા તો ચલાવવામાં આવતી હોય ત્યારે એક જ ગ્રુપની કંપનીઓ અંદરોઅંદર આ પ્રકારની થાપણો એકબીજાને પૂરી પાડતા હોય છે। ફોર એક્ઝામ્પલ તરીકે કહું કે દાખલા તરીકે આ યુટ્યુબ ચેનલ મારી છે, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન, પ્લે સ્ટોરમાં મારી બે એપ્લિકેશન છે, કોમર્સ ગુરુ, માધ્યમિક ગુરુ, અને એક મારી વેબસાઇટ છે rsurani.com। તો આ એક જ કંપનીની એક જ ગ્રુપની બધી કંપની છે, કદાચ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને નાણાંની જરૂર પડી તો કોમર્સ ગુરુ પૂરા પાડે, કોમર્સ ગુરુને જરૂર પડી તો માધ્યમિક ગુરુ પૂરા પાડે, આમ પરસ્પર એક જ ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીઓ અંદરોઅંદર આ પ્રકારની થાપણો પૂરી પાડતા હોય છે। તો આંતર કંપની થાપણો એ ટૂંકા સમયગાળાની મૂડીનું સ્વરૂપ છે, કારણ કે ટૂંકા સમયગાળા માટે એકબીજીને નાણાં આપતા હોય છે। આંતર કંપની થાપણો એ ઊંચીની મૂડીનું સ્વરૂપ છે, એની લાક્ષણિકતાઓ છે, ટૂંકા ગાળાની મૂડીનું સ્વરૂપ, ઊંચીની મૂડીનું સ્વરૂપ જેના ઉપર વ્યાજ ચૂકવવાનું હોય, ત્યારબાદ રકમ પ્રમાણમાં ઓછી હોય છે। તો આંતર કંપની વચ્ચે જે થાપણોની લેવડ દેવડ થાય છે એની રકમ પ્રમાણમાં કેવી હોય છે, ઓછી। ત્યારબાદ કે ભાઈ થાપણો દ્વારા ધિરાણ મેળવવાની વિધિ અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં પ્રમાણમાં કેવી હોય છે, સરળ। ધિરાણ મેળવવાની વિધિ કેવી હોય છે, સરળ, કારણ કે બીજે બધે આપણે ઘણી બધી પ્રોસેસિંગ કરવી પડતી હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી કરવામાં આવે, તો કે આંતર કંપની વચ્ચે જે થાપણોની લેવડ દેવડ થાય છે એના ઉપર જે વ્યાજનો દર ગણાતો હોય એ વ્યાજનો દર કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે।
મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના માધ્યમો નો પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટા માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.